રાજકોટમાં વરસાદ અને પવનના કારણે અનેક વિસ્તારોમાં નુકસાન. ભગવતીપરા વિસ્તારમાં એક કાચા મકાન ઉપર ઝાડ પડતા BS9 TV ન્યૂઝના રિપોર્ટર નંદાભાઈને રજૂઆત કરતા તાત્કાલિક ધોરણે અધિકારી સાથે ચર્ચા કરી ઝાડ દૂર કરવાની કામગીરી ચાલુ કરી દીધી હતી. ભગવતીપરામાં આવેલા શેરી નંબર 1 પાસે એક મોટો ઝાડ કાચા મકાનમાં પડી જતાં 4 લોકો ઇજાગ્રસ્ત થયા હતા. ચોમાસાની શરૂઆત રાજકોટ શહેરમાં થઈ ગઈ તેમ આખો દિવસ વાદળિયું વાતાવરણ વચ્ચે બપોરે 12 રાજકોટમાં મિની વાવાઝોડું આવી ગયું હોય ત્યારે વીજ થાંભલાઓ અને વૃક્ષો ઝૂંપડાઓને ભારે નુકસાન થયું હતું. રાજકોટ શહેરમાં વાવાઝોડાને કારણે અનેક વિસ્તારોમાં ભારે તાબાહી સર્જાઈ છે. ઘણા વિસ્તારોમાં ભારે નુકસાન થયું છે. અનેક વીજ થાંભલા ધરાશાયી થયા. વિસ્તારની અંદર વીજ પુરવઠાને ભારે અસર પહોંચી હતી. લોકોના ઘરના પતરા પણ ઉડી ગયા હતા. ભગવતીપરામાં આવેલા શેરી નંબર 1 પાસે એક મોટું ઝાડ કાચા મકાનમાં પડી જતા 4 લોકો ઇજાગ્રસ્ત થયા હતા. અત્યારે આપણે હાલ ભગવતીપરા વિસ્તારની અંદર પાટાની બાજુમાં તમે જોઈ શકો છો એક વૃક્ષ, કાલ જોરદાર પવન જે આવ્યો હતો રાત્રે વરસાદની સાથે, ત્યારે એક વૃક્ષ પીપળો જે બે મકાન ઉપર પડી ગયો હતો. ત્યારે મકાનની અંદર 4-5 વ્યક્તિઓ હતા. ત્યારે આજુબાજુના વિસ્તારો દ્વારા તેને કાઢવામાં આવ્યું અને અત્યારે RMC દ્વારા જે ગાર્ડન વિભાગ દ્વારા અત્યારે પીપળો મકાનમાંથી દૂર કરી રહ્યા છે, તેના હું લાઈવ દ્રશ્યો અત્યારે દેખાડી રહ્યો છું. બેન, આ મકાન કેનું હોય? કાલ શું થયું? BS9 TV ન્યૂઝ સાથે નંદા ડાંગર સાથે વિપુલ કાવર, રાજકોટ.